ઈસુ બીજી વાર્તા શીખાડે છે. ઈસુએ નને હરગના રાજના બારામાં બીજી ઘણી બધી વાર્તા સંભળાવી. દાખલા તરીકે, હરગનો રાજ રાઈના એક દાણા જોગ હે, જેને એક માણસે પોતાના ખેતરમાં વાવ્યું. તમે જાણો છે કે રાઈનો દાણો બીજે બધે બી કરતા નાનો આવે છે, પણ વહ્યો દાણો જ્યારે ઉગે વધે હે, વહ્યો છોડ બીજે બધે કરતા મોટો થઈ જાય છે. એટલો મોટો થઈ જાય છે કે આકાશમાં ઉડવા વાળો જનાવર આવે નહીં ને ડાળ જઈ પેર આરામ કરે. ઈસુએ એક બીજી વાર્તા સંભળાવી. હરગનો રાજ એક એવા ખમીર જોગ હે, જેને એક બજાર થોડુંક લઈને લોટમાં ઉમેરી દીધો અને ગોંધેલા પૂરો લોટને ખમીર બની ગયો. હરગનો રાજ એક એવા ખજાના જોગ હે, જે એક માણસને મળ્યું અને એને પોતાના ખેતરમાં દાટી દીધો. ફેર બીજા માણસને વહ્યો ખજાનો મળ્યો અને એને ફેર દાટી દીધો. વહ્યો એટલો બધો ખુશ થઈ ગયો કે એને ઘેર જઈને જે કંઈ એને કને તો વહ્યો બધું વેચી દીધું અને એને પૈસેથી ખેતર વેચાતા લઈ લીધું. પરમેશ્વરનું રાજ ઘણા કિંમતી મોતી જોગ હે, કેમ કે જ્યારે એક વેપારીને કિંમતી મોતી મળે જાય છે તે વહ્યો એને વેચાતો ખરીદવા હારું પોતાની બધી મિલકત વેચી દે છે. એને બાદ ઈસુએ એવો મનખને વાર્તા સંભળાવી જે એમ જાણતો હતો કે પરમેશ્વર એનો સ્વીકાર કરે, કેમ કે વહ્યો ભલાઈને કામ કરે છે. અને વહ્યો એવો મનખને નક્કમ જાણતો હતો જે ભલાઈને કામ નહીં કરતો. એટલે હેરું ઈસુએ એના આ વાર્તા બતાડી. એક દાડો બે માણસ મંદિરમાં પ્રાર્થના કરવા હારું જ્યા. એનામાં એક જણો વેરો ઉઘરાવવાળો હતો અને બીજો ધાર્મિક અગુઓ હતો. ધાર્મિક અગુએ એવી રીતે પ્રાર્થના કરી, પરમેશ્વર તારો ધન્યવાદ થાય કે હું બીજો મનખસ જોગ, જેમ કે લૂંટવાવાળો, ખોટો નિયા કરવાવાળો, છીનાળવું કરવાવાળો અને એના વેરો ઉઘરાવવાળા જેવો પાપી દો નહીં. આ તક કે હું અઠવાડિયામાં બે વાર તે ઉપવાસ રાખો હે અને મારી બધી કમાણીમાં હું દસો ભાગ હુદો આલું હે. પેલે વેરો ઉઘરાવવાળા માણસે ધાર્મિક અગુવાથી સીટી ઇબેરીને પોતાની આખી ઇપેર કરીને બાળ્યું હતું ને, પણ એને પોતાની સાથે કૂટીને પ્રાર્થના કરી, હે પરમેશ્વર મારી પેર દયા કર, કેમ કે હું એક પાપી માણસ છે. પછી ઈસુએ કીધું, હું તમને હાસો કહું હે કે પરમેશ્વર પેલા વેરો ઉઘરાવવાળાની પ્રાર્થના સાંભળી અને એને ધર્મી ગણ્યો, પણ એના ધાર્મિક અગુવાની પ્રાર્થના તાજી નહીં લાગી. જે ગમંડી હે એવા દરેક મનખને પરમેશ્વર નમ્ર કરે, પણ જે કોઈ પોતાને નમ્ર કરે હે એને બદલને માન લહે.